जय श्री कृष्ण। लास्ट लेक्चर में आपणे त्रण चार दाखलाओनी चर्चा करी थी, जे अगत्यना घणा एवा सारा दाखला हता। त्यार पछी हवे आपणी सामे आ चेप्टरनो छेल्लो टॉपिक छे, कैपेसिटर अने कैपेसिटन्स। खूब अगत्यनो टॉपिक छे। शब्द छे कैपेसिटर, आम बधा आपणे जाणीए छीए, सिम्पल आपणने एटली खबर छे कि पंखानी अंदर लगावेलू होय, बराबर छे, एने आपणे कैपेसिटर कहीए छे। अने ई बगड़ी जाय तो पंखो छे ई धीमो फरवा माँडे, आवी आपणने खाली बेसिक माहिती छे। तो खरेखर कैपेसिटर शुं छे? कैपेसिटर अने कैपेसिटन्स बे शब्द जुदा छे। तो पहेला कैपेसिटर विशे वात करीए। तो कैपेसिटर छे ए विद्युत भारनो संग्रह करी शके तेवी रचना छे। बहु सिम्पल बात छे, ज्यारे जरूर पड़े त्यारे एकी साथे एनो उपयोग करी शकाय। कहेवानो मतलब, दाखला तरीके कोई आप एक सिम्पल उदाहरण लईए कि भाई 100 जणानी एक आपणे नानी एवी पार्टी राखवी छे दाखला तरीके, तो एना माटे खाली पाणीनी वात करीए कि भाई ए बधा माटे आपणे जेटलू पाणीनी जरूरियात छे तो અગાઉથી આપણે શું કરી રાખશું, તૈયારી કરી રાખશું કે ભાઈ આટલા વ્યક્તિ છે તો એના માટે આટલા પાણીની જરૂર છે, અને જેથી કરીને પાર્ટીના સમયે આપણે એ બધાને એકી સાથે પાણી આપી શકીએ। મતલબ પહેલાથી તમે પાણીનો શું કરી રાખો, સ્ટોર કરી રાખો। એ જ પ્રમાણે તો કેપેસિટર પણ એની યારે સરખામણી કરીએ તો એ પ્રમાણે વિદ્યુત ભારનો શું કરી શકે, સંગ્રહ કરી શકે એવી શું છે રચના છે, અને જરૂર પડે ત્યારે એ વિદ્યુત ભારનો શું કરી શકાય, ઉપયોગ કરી શકાય। આ બહુ સિમ્પલ વાત છે। એટલે કેપેસિટર એ વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે તેવી રચના છે। કેપેસિટન્સ મતલબ શું? તો કેપેસિટન્સ મતલબ એની કેપેસિટી કેટલી છે, વિદ્યુત ભાર સંગ્રહ કરે, કેટલો વિદ્યુત ભાર સંગ્રહ કરી શકે, બરાબર, એને શું કહેવામાં આવ્યું છે કેપેસિટન્સ। વધારે માહિતી આપણે આગળ ચર્ચા કરીએ છીએ કેપેસિટન્સ। કેપેસિટન્સનો મતલબ એની કેપેસિટી કેટલી છે એટલો થાય, કેપિટલ સી વડે દર્શાવવામાં આવે છે। તો કેપેસિટર એ વિદ્યુત ભાર સંગ્રહ કરી શકે તેવી એક રચના છે। અને સમજવા માટે આકૃતિમાં દર્શાવેલ એક સુવાહક ગોળાને ધ્યાનમાં લો। આપણે આ એક સુવાહક ગોળો લઈએ છીએ, ગોળા પર ક્રમશઃ ધન વિદ્યુત ભાર મૂકવામાં આવે છે। ગોળા ઉપર ક્રમશઃ કેવો વિદ્યુત ભાર મૂકવામાં આવે, દેખાય છે આપણને, ગોળા પર ક્રમશઃ ધન વિદ્યુત ભાર મૂકવામાં આવે છે। જેમ જેમ ગોળા પરનો વિદ્યુત ભાર વધતો જાય, જેમ જેમ વધતો જાય, તેમ ગોળાની સપાટી પરનું સ્થિતિમાન પણ વી બરાબર કે ક્યુ અપોનાર, ગોળાની સપાટી એટલે આર અચળ, કે અચળ, તો ક્યુ જેમ વધારશો એમ વી શું થતો જાય, વધતો જાય, તો વી બરાબર કે ક્યુ અનુસાર સ્થિતિમાન પણ વધતું જાય છે। અને સ્થિતિમાન વધે તથા વિદ્યુત ક્ષેત્ર પણ સૂત્ર જાણીએ છીએ, ઈ બરાબર વી બાય ડી, તો વી વધે ક્યુ વધે તો વી વધે, ને વી વધે તો ઈ વધે, એટલે વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જાય છે। જેમ જેમ તમે ગોળા ઉપરનો વિદ્યુત ભાર વધારવા માંડશો એમ સ્થિતિમાન પણ વધતું જાય છે અને વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જાય છે, બેની અંદર વધારો થતો જાય છે। જો ગોળા પરનો વિદ્યુત ભાર 2 કે 3 ગણો થાય, વિદ્યુત ભાર કેટલો કરવામાં આવે, 2 ગણો કે 3 ગણો કરવામાં આવે, તો સ્થિતિમાને કેટલું થઈ જાય, સ્થિતિમાન પણ કેટલું થઈ જાય, 2 કે 3 ગણું થાય। સીધી જ વાત છે, ગોળા પરનો વિદ્યુત ભાર આપણે કહીએ 2 ગણો કે 3 ગણો કરવામાં આવે તો સ્થિતિમાન પણ શું થઈ જાય છે, 2 કે 3 ગણું થઈ જાય છે। આથી શું થાય છે તો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય વિદ્યુત ભારને લીધે, તો વિદ્યુત ક્ષેત્ર આસપાસની હવાના
કણોનું આયનીકરણ કરવા જેટલું પ્રબળ બની જાય છે. હું કહેવા માગે છે, વિદ્યુત ભાર જેમ જેમ આની ઉપર વધતો જાય તો હવાની એની આસપાસ હવાના કણોનું બરાબર છે આયનીકરણ કરવા જેટલું બરાબર છે, એટલે એની વચ્ચે જે અવાહક પડ છે, અવાહક પડ શું કરે છે, ગુમાવે, એટલે આયનીકરણ કરવા જેટલું શું થઈ જાય છે, પ્રબળ થઈ જાય છે. બરાબર છે, એટલે કે હવાનો અવાહકતાનો ગુણધર્મ શું કરે છે, એ ગુમાવી બેસે છે. તો આ રીતે ગોળા પરનો વિદ્યુત ભાર, ગોળા પરનો વિદ્યુત ભાર હવામાંથી વહન પામે છે. ગોળા પરનો વિદ્યુત ભાર હવામાંથી વહન પામે, હવામાંથી વહન પામે એટલે કે તે હવાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવે છે. હવાનો અવાહકતાનું જે ગુણધર્મ છે એ પડ જે છે એ તૂટી જાય છે અને આયનીકરણ થઈ જાય છે. બરાબર, એટલે કહેવામાં આવ્યું હવાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવે છે. આ અસરને ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન કહે છે. આથી આ જે અસર થાય છે એ અસરને સેના તરીકે ઓળખવામાં આવી છે, ડાય ઇલેક્ટ્રિક બ્રેકડાઉન તરીકે ઓળખવામાં આવે છે. આથી બરાબર છે, ગોળા પરનો વિદ્યુત ભાર શું થવા માંડે છે, વિદ્યુત ભાર શું થવા માંડે છે, લીક થવા લાગે છે, લીક થવા લાગે છે. જેવું આયનીકરણ થશે એટલે ગોળા પરનો વિદ્યુત ભાર શું થવા માંડશે, લીક થવા લાગે છે. આથી ગોળાની વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતામાં શું થઈ છે, ઘટાડો. ગોળાની વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતામાં શું થઈ જાય, ઘટાડો. શું કામ, તો કે વિદ્યુત ભાર શું થવા લાગ્યો, લીક થવા લાગ્યો. શું કામ લીક થવા લાગ્યો, જેમ જેમ વિદ્યુત ભાર વધાર્યો એમ હવાના અણુઓનું શું થઈ જાય છે, આયનીકરણ, કારણ કે અવાહકતાનો ગુણધર્મ એ શું કરી દે છે, ગુમાવી દે છે. આથી લીક થવા લાગે છે, જેને ગોળા પર, તેથી ગોળા પરનો વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. હવે જે વાક્ય કહીએ છીએ એ આ વખતે 2020માં બોર્ડની પરીક્ષામાં એમસીક્યુ હતો, હવામાં ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે મજબૂતાઈ, સ્ટ્રેન્થનું મૂલ્ય 3×10⁶ વોલ્ટ પર મીટર એમસીક્યુ હતો. હવામાં ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય ખાલી જગ્યા, બરાબર, આવા પ્રશ્નો પૂછાય નહીં, છતાં પણ બોર્ડની પરીક્ષામાં પૂછ્યો હતો, આવું મૂલ્ય પૂછ્યું હતું, ઘણા ખરા જવાબ નતા આપી ગયા, એનું રીઝન હતું, આવું ધ્યાનમાં પણ ના લીધું. હવામાં ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય બરાબર છે કેટલું હોય છે, તો કે 3×10⁶ વોલ્ટ પર મીટર. આમ ગોળાની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન વી બરાબર કે ક્યુ અપોન આર, કે મતલબ 1/4πε0 ક્યુ અપોન આર. તો આપણે વાત કરતા હતા કેપેસિટન્સ, તો કેપેસિટન્સ સી બરાબર Q/V, સૂત્ર થઈ જશે કેપેસિટન્સ Q/V. શું કહેવા માંગે છે, તો કેપેસિટન્સની વ્યાખ્યા છે ગોળા પરનો વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર અચળ રહે છે. આ ગુણોત્તરને શું કહેવામાં આવે છે, કેપેસિટન્સ. તો ગુણોત્તર અચળ કેવી રીતે, તો આપણે આ ક્યુ ના ક્યુ વી ની જગ્યાએ લખી શકશું, ક્યુ ના છેદમાં 4π0 આર છેદ નો છેદ ક્યાં આવી જાય, અંશમાં, તો ક્યુ ક્યુ શું થઈ જાય, કેન્સલ થઈ જાય, તો આપણને મળ્યું 4π0 આર. તો સી જે છે એ 4 અચળ π અચળ ε0 અચળ અને આર છે એ ગોળાની ત્રિજ્યા અત્યારે અચળ, તો જે છે એ સી ગુણોત્તર જે છે એ કેવો કહેવામાં આવ્યો, એટલે અચળ. તો વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર કેવો રહે છે, અચળ રહે છે. મતલબ કે એ વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન, કેપેસિટન્સ છે એ વિદ્યુત ભાર કે વિદ્યુત સ્થિતિમાન ઉપર આધારિત નથી. તો આ ગુણોત્તરને શું કહેવામાં આવ્યું છે, કેપેસિટન્સ કહે છે. તો આના આધારે કેપેસિટરની આપણે વ્યાખ્યા આપવી છે, બરાબર છે. તો એ વ્યાખ્યાની અંદર, વ્યાખ્યા હજુ બાદ, એ પહેલા
એની અંદર ગોળાની અંદર આપણે વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધારવી હોય, જો ગોળા પર વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધારવી હોય તો પ્રથમ ગોળાની નજીક બીજો સુવાહક ગોળો વિચારો. શું કહેવામાં આવ્યું છે? જો વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા શું લાગી હતી? ઘટવા લાગી હતી. હવે જો વધારવી હોય તો શું? તો આપણે જે પહેલો ગોળો લીધો હતો એની નજીક આપણે એક બીજો ગોળો વિચારો, બીજો સુવાહક ગોળો. બરાબર છે? જેવો તમે બીજો સુવાહક ગોળો કરશો, બરાબર છે, એટલે પહેલા ગોળાનું જે વિદ્યુત ક્ષેત્ર છે એને કારણે, બરાબર છે, આ બીજા સુવાહક ગોળાની અંદર પ્રેરિત વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. એટલે આપણે અગાઉ ભણી ગયા છીએ પ્રેરિત વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશા કરતા વિરુદ્ધ દિશામાં, બરાબર છે. તો પ્રેરિત વિદ્યુત ભાર આ રીતે ઉત્પન્ન થતો અને આ જે છે એને આપણે કીધું હતું પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર, જેનું નામ આપ્યું હતું આપણે ઈ ઇન્ડ્યુસ. બરાબર છે? તો બીજા સુવાહક, આ પેલો સુવાહક ગોળો હતો, આ બીજા સુવાહક ગોળાને તમે જેવો એની નજીક રાખશો, બરાબર છે, તો પ્રથમ ગોળાને લીધે બીજા સુવાહક ગોળામાં શું ઉત્પન્ન થાય છે? પ્રથમ ગોળાના વિદ્યુત ક્ષેત્રને લીધે બીજા સુવાહક ગોળામાં વિદ્યુત ભાર શું થાય છે? પ્રેરિત થાય. જેવું વિદ્યુત ભાર પ્રેરિત થાય એટલે હવે જો બીજા ગોળાનું અર્થિંગ કરી દેવામાં આવે તો અર્થિંગ કરશો એટલે પૃથ્વીમાં રહેલા ઇલેક્ટ્રોન્સ ગોળા પરના ધન વિદ્યુત ભાર સાથે સંયોજાઈને ગોળાના તેટલા પૃષ્ઠને તટસ્થ કરી નાખે છે. બરાબર સમજો, આ પેલો ગોળો હતો એ ફરીથી આપણે બતાવીએ છીએ, બરાબર છે. હવે બીજા ગોળાની અંદર જેવો વિદ્યુત ભાર પ્રેરિત થયો એટલે શું કીધું આપણે? આ ઋણ વિદ્યુત ભાર બીજા ગોળાનું અર્થિંગ કરી દેવામાં આવે, બીજો ગોળો છે એનું આ શું કરી દેવામાં આવે? અર્થિંગ કરી દીધું આપણે. તો અર્થિંગ કરી દેવામાં આવે તો પૃથ્વીમાં રહેલા ઇલેક્ટ્રોન્સ આ ગોળા ઉપર જે અહીંયા ધન વિદ્યુત ભાર હતો એ ધન વિદ્યુત ભાર સાથે સંયોજાય અને ગોળાના આટલા તેટલા એની યારે સંયોજાય આટલા પૃષ્ઠને શું કરી નાખે છે? તટસ્થ કરી નાખે છે. એટલે ધન વિદ્યુત ભાર છે, બરાબર છે, ઇલેક્ટ્રોન આરે સંયોજાય એટલા ભારને, એટલા વિદ્યુત ભારને શું કરી નાખે? તટસ્થ. મતલબ માત્ર કેવો ગોળો થઈ જાય છે? ઋણ વિદ્યુત ભારિત ગોળો બની જાય છે. આમ બરાબર છે, ધન વિદ્યુત ભારિત ગોળાની નજીક રહેલા ઋણ વિદ્યુત ભારિત ગોળા. આમ પહેલા ગોળાની સપાટીની નજીક રહેલા ઋણ વિદ્યુત ભારિત, હવે માત્ર કેવો વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભારિત ગોળાને લીધે તેના સ્થિતિમાન અને તીવ્રતામાં ઘટાડો થાય. સ્થિતિમાન અને તીવ્રતાની અંદર શું લાવવા લાગે છે? ઘટાડો થવા લાગે. આથી પ્રથમ ગોળા પર પહેલા કરતા વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા શું થાય છે? વધે છે. સ્થિતિમાન અને તીવ્રતામાં ઘટાડો થાય છે. જેમ જેમ એમાં ઘટાડો થાય તો જેટલો વિદ્યુત ભાર નાખ્યા રાખશો એટલે વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા શું થાય છે? વધે છે. તો ટેક્સ્ટબુકની અંદર આપણને બહુ સિમ્પલ બે ગોળા ખાલી બતાવ્યા છે, બરાબર આ રીતે પ્લસ પ્લસ માઇનસ માઇનસ, એ વસ્તુ આ જ થઈ. આ ધન વિદ્યુત ભારિત ગોળો ને ઋણ વિદ્યુત ભારિત, પણ આખી આખી રચના આ રીતે છે જેની આપણે વિગતવાર ચર્ચા કરી. એટલે ગોળા ઉપર વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતામાં આ રીતે શું થાય છે? વધારો થાય છે. તો કેપેસિટરની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકીએ. બે સુવાહક ગોળાથી બનતી રચનાને, બે સુવાહક
ગોળાથી બનતી રચનાને કેપેસિટર કહે છે. આ બે સુવાહક ગોળા છે, બરાબર. એનાથી બનતી આ રચનાને શું કહેવામાં આવ્યું છે? કેપેસિટર. અને આ સુવાહકને કેપેસિટરની પ્લેટ કહે છે. સુવાહકને શું કહેવામાં આવે છે? કેપેસિટરની શું ગણવામાં આવી છે? પ્લેટ કહેવામાં આવી છે. એમાં ધન વિદ્યુત ભાર ધરાવતા સુવાહકને ધન પ્લેટ અને ઋણ વિદ્યુત ભાર ધરાવતા સુવાહકને ઋણ પ્લેટ કહે છે. ધન વિદ્યુત ભાર ધરાવતા સુવાહકને ધન પ્લેટ અને ઋણ વિદ્યુત ભાર ધરાવતા સુવાહકને ધન પ્લેટ, ઋણ પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સુવાહકો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. વિદ્યુત સ્થિતિમાન કહે છે. સુવાહકની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનને શું કહેવામાં આવ્યું છે? કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તથા કેપેસિટન્સ ને સેના વડે દર્શાવવામાં આવે છે? ની સંજ્ઞા. ની સંજ્ઞા જે છે એ કેપિટલ એફ અને એક્સઆઈ એકમ કુલંબ પર વોલ્ટ. કેવી રીતે? તો સી બરાબર ક્યુ બાય વી, કુલંબ પર વોલ્ટ. કેપેસિટરની સંજ્ઞા જે છે એ ફેરાડે, એફ વડે દર્શાવવામાં આવે છે. વ્યવહારની અંદર બરાબર છે, પેલા કેપેસિટરની સંજ્ઞા આપી દઈએ તો આ જે છે એ નિશ્ચિત કેપેસિટન્સ, જેની અંદર ધન પ્લેટ અને ઋણ પ્લેટ એટલે બે સુવાહક ગોળાની મદદથી જ આ બેનું છે, આ ધન પ્લેટ અને આ ઋણ પ્લેટ. આ જ રીતે બરાબર છે એક આ બીજી સંજ્ઞા છે જેને કહેવામાં આવ્યું છે ચલિત કેપેસિટન્સ. હવે કેપેસિટન્સનું આ જે મૂલ્ય છે એ મોટામાં મોટું મૂલ્ય કેટલું હોય? તો એક ફેરાડે હોય. મોટામાં મોટું મૂલ્ય કેવી રીતે એક ફેરાડે મળે? તો હમણાં જ આપણે બરાબર સી બરાબર આ સૂત્ર મેળવ્યું, 4πε0 આર. કેવી રીતે? તો સી બરાબર ક્યુ બાય વીમાં વીની કેક્યુ પણ આર કિંમત મૂકી દીધી તો એના આધારે આપણને મળ્યો. તો 4 જાણીએ છીએ, પાઈ જાણીએ છીએ, એપ્સિલોન ઝીરો 8.814 × 10^-12 અને આર છે એને પૃથ્વી સમજી લઈએ તો પૃથ્વીની ત્રિજ્યા જે છે એ કેટલી? 6400 કિલોમીટર લેવામાં આવે બરાબર. તો એના આધારે આ બધી કિંમતો મૂકવામાં આવે તો એનું જે મૂલ્ય છે એ બરાબર છે એક ફેરાડેની આજુબાજુ આવી શકે એમ, એક ફેરાડે પરફેક્ટ આવતું નથી બરાબર. તો મોટામાં મોટું કેપેસિટરનું મૂલ્ય જે છે એ કેટલું હોય છે? એક ફેરાડે હોય. પણ વ્યવહારની અંદર આપણે જે કાંઈ ઉપયોગ કરીએ છીએ એ માઇક્રો ફેરાડે બરાબર છે. માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે, 10^-6, 10^-9, આ રીતના ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસની અંદર જે કાંઈ કેપેસિટરો યુઝ થઈ છે, પાઇકો ફેરાડે, PF, 10^-12, આ રીતના કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે. વ્યવહારની અંદર જે કાંઈ કેપેસિટર જે છે એ આ પ્રકારનો ઉપયોગ થાય છે. આમ કેપેસિટર, કેપેસિટન્સનો જે આધાર છે બરાબર છે, કેપેસિટન્સનું મૂલ્ય કેના ઉપર આધાર રાખે છે? વચ્ચે એક મિનિટ રહી ગયો. તો કેપેસિટન્સનું મૂલ્ય ગોળાના પરિમાણ, તેમની સાપેક્ષ ગોઠવણી અને તેમની વચ્ચેના માધ્યમ પર આધાર રાખે છે. કેપેસિટન્સનું મૂલ્ય છે એ ગોળાના પરિમાણ, એમની સાપેક્ષ ગોઠવણી અને તેમની વચ્ચે કયું માધ્યમ છે એ માધ્યમ ઉપર આધાર રાખે છે. તો આખી આ જે ચર્ચા છે બરાબર છે આપણી આજની, એ આખી આખી કેપેસિટર વિશેની માહિતી જ છે બરાબર છે. થિયરી કોઈ આખી તમારે તૈયાર કરવાની જરૂરિયાત નથી બરાબર છે, પરંતુ એના જે શબ્દ જે કાંઈ માહિતી છે બરાબર છે એ ધ્યાનમાં રાખશો. જે કાંઈ MCQ માટેની વાત છે બરાબર છે, કેપેસિટર કેવી રીતે રચના થઈ એ આખી આપણે ચર્ચા કરી બરાબર છે. તો હવે પછીનો જે પ્રશ્ન ભણવાના છે એ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. સમાંતર પ્લેટ કેપેસિટન્સ
નું સૂત્ર તારવો, સમાંતર પ્લેટ માટે કેપેસિટન્સ નું સૂત્ર તારવો. કેપેસિટર માટેનો એક બીજો શબ્દ ભી છે જે પણ યાદ રાખશો, કેપેસિટરને સંઘારક પણ બોલવામાં આવે છે, અને કેપેસિટન્સ છે એને સંઘારકની ક્ષમતા. એટલે ઘણી વખત કેપેસિટન્સ ન આપ્યું હોય અને દાખલાની અંદર કે એમસીક્યુની અંદર આપણને સંઘારકની ક્ષમતા બરાબર એવો શબ્દ આપેલો હોય તો ધ્યાનમાં રાખશો, કેપેસિટરને સંઘારક અને કેપેસિટન્સને સંઘારકની ક્ષમતા તરીકે ઓળખવામાં આવે એટલે ધ્યાનમાં રાખશો. હવેનો જે પ્રશ્ન છે એ ખૂબ અગત્યનો છે. માર્ચ 2020માં બોર્ડમાં બે ગુણના પ્રશ્નમાં પૂછાઈ ગયો, સમાંતર પ્લેટ કેપેસિટન્સનો સૂત્ર તારવો. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર તારવો. બહુ સિમ્પલ છે, ધ્યાનથી જુઓ એટલે ખ્યાલ આવી જાય એવી વાત છે. બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં, બે પ્લેટ વચ્ચેના માધ્યમમાં શૂન્યાવકાશ વિચારો. બે પ્લેટ વચ્ચેનો જે વિસ્તાર છે બરાબર છે, બે પ્લેટ વચ્ચેના માધ્યમ તરીકે શું વિચારવાનું કહે છે આપણે, શૂન્યાવકાશ. તો આકૃતિ પહેલા તો બનાવી દઈએ આપણે. આ એક પ્લેટ અને એ જ રીતના બીજી પ્લેટ, આ પ્લેટ એક અને આ પ્લેટ બે. પ્લેટ એક પર નો વિદ્યુત ભાર જે છે એ ધન વિદ્યુત ભાર છે, અને પ્લેટ બે પરનો વિદ્યુત ભાર જે છે એ કેવો છે, ઋણ વિદ્યુત ભાર છે. આ પ્લસ સિગ્મા ક્યુ, આ માઇનસ સિગ્મા ક્યુ, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. આ પણ શું બતાવે છે, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. પ્લેટ વચ્ચેનું જે અંતર છે એને કહેવામાં આવ્યું છે સ્મોલ ડી, અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ બરાબર છે એ કહી દેવામાં આવ્યું છે કેપિટલ એ. તો આકૃતિમાં પ્લેટ એક અને બે પરનો વિદ્યુત ભાર અનુક્રમે પ્લસ ક્યુ અને શું છે, માઇનસ ક્યુ છે. પ્લેટ એક અને બે પરનો વિદ્યુત ભાર અનુક્રમે પ્લસ ક્યુ માઇનસ ક્યુ, તથા દરેક પ્લેટનું ક્ષેત્રફળ, દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ અને પ્લેટ વચ્ચેનું અંતર ડી છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ અને પ્લેટ વચ્ચેનું અંતર ડી છે. પ્લેટનું રેખીય પરિમાણ બરાબર છે એ બે પ્લેટ વચ્ચેના અંતરની સરખામણીમાં ઘણું નાનું છે. શું કહેવામાં આવ્યું છે, પ્લેટનું, પ્લેટોના રેખીય પરિમાણ, પ્લેટોના રેખીય પરિમાણ એટલે કે ક્ષેત્રફળ, પ્લેટોના રેખીય પરિમાણ બે પ્લેટ વચ્ચેના અંતર, બે પ્લેટ વચ્ચેનું અંતર ડી ની સરખામણીમાં ઘણું નાનું છે. એટલે કે ડી સ્ક્વેર લેસ ધેન એ. પ્લેટ વચ્ચેના અંતરની સરખામણીમાં ઘણું નાનું છે. શું, પ્લેટનું રેખીય પરિમાણ બે પ્લેટ વચ્ચેના અંતરની સરખામણી ડી સ્ક્વેર લેસ ધેન એ. તો અનંત સમતલથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, ઈ બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. અનંત સમતલથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આથી પ્લેટ એક પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા બરાબર પ્લસ ક્યુ બાય એ, અને પ્લેટ બે પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા બરાબર માઇનસ ક્યુ બાય એ. હવે પ્રશ્નને સમજવા માટે
આપણે આકૃતિની અંદર ત્રણ બિંદુઓ વિચારીએ છીએ, ત્રણ બિંદુઓની અંદર ત્રણ બિંદુઓના નામે આપી દઈએ છીએ સમજવા માટે, એ બી અને સી. આ ધન પ્લેટ, વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનમાંથી બહાર નીકળે, એટલે ધન પ્લેટને લીધે વિચારીએ તો આ ધન પ્લેટને લીધે ઈ વિદ્યુત ક્ષેત્રને આપણે કહી દઈએ છીએ ઈ વન. અને ઋણ પ્લેટથી વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? અંદર તરફ હોય છે, એટલે આને આપણે શું વિચારીએ ગીએ? ઋણ પ્લેટ માટે અંદર તરફ શું વિચારીએ ગીએ? ઈ ટુ. એ જ પ્રમાણે ઋણ પ્લેટની અંદર પહેલી આપણે શક્યતા ઈ વન, ધન પ્લેટમાંથી બહાર નીકળતું હોય બરાબર, લા ઈ વન બરાબર છે, તો આ જે છે આપણે શું કહી શકશું? ઈ ટુ. તો એ જ પ્રમાણે બરાબર ઋણ પ્લેટમાં અંદર તરફ, એટલે આ તમારો શું થઈ જાય? આ ઈ ટુ અંદર તરફ, તો ઈ વન અંદર તરફ. ઋણ પ્લેટ માટે અંદર તરફ અને ધન પ્લેટ માટે બહાર તરફ. તો વચ્ચેના ગાળામાં વિચારો તો શું થઈ જાય? વચ્ચેના ગાળામાં આ છે ઈ ટુ અને આ છે ઈ વન. ધન પ્લેટને લીધે બરાબર છે ઈ વન અને ઋણ પ્લેટને લીધે ઈ ટુ. તો બેની દિશા આપણને ક્યાં મળે છે? એક જ દિશામાં. ત્યારે અહીંયા એકબીજાની ઓપોઝિટ, અહીંયા બી એકબીજાની ઓપોઝિટ. તો આવું તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છો, જ્યારે વિદ્યુત ભાર સમાન હોય, તો કન્સેપ્ટ જોજો, વિદ્યુત ભાર સમાન હોય તો અંદરની બાજુ એક ક્ષેત્ર શૂન્ય થાય, વિદ્યુત ક્ષેત્ર, અને બહારની બાજુ એ મળે. અને જો વિદ્યુત ભાર ધન અથવા ઋણ, એટલે બે પ્લેટ પરનો વિદ્યુત ભાર જુદો જુદો હોય, તો બહારની બાજુ હંમેશા ક્ષેત્ર શૂન્ય હોય અને અંદરની બાજુ આપણને ખાલી મળે. તો આના આધારે આપણે વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે બરાબર છે, એ પણ ધન પ્લેટથી ને ઋણ પ્લેટ તરફ, એ તો આપણને ખ્યાલ જ છે. તો વન બાય વન પ્લેટમાંથી ચર્ચા કરવાની. પ્લેટ એકની ઉપરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સિગ્મા અપોન ટુ એપ્સિલોન ઝીરો માઇનસ સિગ્મા અપોન ટુ એપ્સિલોન ઝીરો, એક પ્લસ અને એક માઇનસ, બરાબર શું થઈ જાય? ઝીરો. પ્લેટ બેની નીચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, તો આ થઈ જાય પ્લેટ બેની નીચેનો વિસ્તાર વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર, એમાં બી સિગ્મા અપોન ટુ એપ્સિલોન ઝીરો માઇનસ સિગ્મા અપોન ટુ એપ્સિલોન ઝીરો, એટલે બહાર અને અંદર, બહારના વિસ્તારમાં બે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શું મળે છે આપણને? શૂન્ય. તો પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનો શું થશે? સરવાળો થશે. તો વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ઈ વન પ્લસ ઈ ટુ, બે એક જ દિશામાં, સિગ્મા અપોન ટુ એપ્સિલોન ઝીરો સિગ્મા અપોન ટુ એપ્સિલોન ઝીરો. તો જેના આધારે આપણને જવાબ મળે સિગ્મા અપોન એપ્સિલોન ઝીરો. ટુ ટુ કેન્સલ થઈ જાય, ટુ સિગ્મા અપોન ટુ એપ્સિલોન ઝીરો, તો સિગ્મા અપોન એપ્સિલોન ઝીરો. તો ધન પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર આપણે વિચારીએ તો ઈ બરાબર થઈ જાય સિગ્માની જગ્યાએ ક્યુ બાય એ ઇન્ટુ એપ્સિલોન ઝીરો, સિગ્મા બરાબર ક્યુ બાય એ. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં, સમાન વિદ્યુત ક્ષેત્ર માટે આપણી પાસે સૂત્ર છે વી બરાબર ઈ ઇન્ટુ બી. આપણે જાણીએ છીએ ઈ બરાબર વી બાય બી, તો ઈની કિંમત આપણે ક્યુ બાય એપ્સ એ એપ્સિલોન ઝીરો ઇન્ટુ ડી, આ મળી ગયો આપણને વી. તો આપણી પાસે કેપેસિટન્સ સી બરાબર ક્યુ બાય વી, વી તરીકે ક્યુ ઇન્ટુ ડી, એ અને એપ્સિલોન છેદનો છેદ અંશમાં, ક્યુ ક્યુ કેન્સલ, તો એપ્સિલોન ઝીરો એ બાય ડી. તો આ થઈ ગયું ખૂબ અગત્યનું સૂત્ર, જે સમાંતર પ્લેટ કેપેસિટર ના કેપેસિટન્સનું શું છે? સૂત્ર છે સી ઇક્વલ્સ, ખૂબ અગત્યનું સૂત્ર, સી ઇક્વલ્સ ટુ એપ્સિલોન ઝીરો એ બાય ડી. આમ કેપેસિટન્સ કેના ઉપર આધાર રાખે છે? વી કે વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત સ્થિતિમાન ઉપર આધારિત નથી. જો તો કે પ્લેટના ક્ષેત્રફળ, તેમની વચ્ચેનું અંતર, પ્લેટ વચ્ચેનું અંતર, પ્લેટનું ક્ષેત્રફળ અને માધ્યમની પરમિટિવિટી પર આધાર રાખે છે.
આના આધારે બી એમસીક્યુ ઘણી વખત પૂછી શકાય. પરીક્ષામાં આપણને એ આપી દેવામાં આવે ક્ષેત્રફળ, અને ડી આપી દેવામાં આવે એપ્સિલોન ઝીરો, તો બરાબર છે અચળ છે 8.854 × 10^-12, તો એના આધારે કેપેસિટન્સ ઘણી વખત મેળવવાનું કહીએ. તો ધ્યાનમાં રાખશો સૂત્ર ખૂબ અગત્યનું છે, સમાંતર પ્લેટ કેપેસિટન્સના કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર સી ઇક્વલ્સ ટુ એપ્સિલોન ઝીરો એ બાય ડી. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન બી તૈયાર કરી શકાય એવો પ્રશ્ન છે, સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાયઇલેક્ટ્રિકની અસર સમજાવો. અગત્યનો પોઈન્ટ છે અને ડાયઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર મેળવો. તો આપણે ભણ્યા એની આગલી થિયરીની પણ પહેલાં ચર્ચા આપવી પડશે. અહીંયા દરેકનું ક્ષેત્રફળ એ હોય તેવી બે મોટી પ્લેટો એકબીજાથી ડી અંતરે મૂકેલી છે. પ્લેટ પરનો વિદ્યુત ભાર પ્લસ ઓર માઇનસ ક્યુ છે અને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઇનસ સિગ્મા છે. તો આપણે આગલી થિયરીમાં ભણ્યા એ પણ અહીંયા દર્શાવવું પડશે. બે પ્લેટ વચ્ચે આપણે શું લીધું હતું, શૂન્યાવકાશ. બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે તેમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ ઝીરો બરાબર સિગ્મા અપોન એપ્સિલોન ઝીરો. આપણે ભણ્યા શૂન્યાવકાશ આગલા લેક્ચરમાં, આપણે બે આગલા પોઈન્ટની અંદર સરવાળો કર્યો, સિગ્મા અપોન ટુ એપ્સિલોન ઝીરો પ્લસ સિગ્મા અપોન ટુ એપ્સિલોન ઝીરો, તો વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું હતું આપણને ઈ ઝીરો બરાબર સિગ્મા અપોન એપ્સિલોન ઝીરો. તો એના કેપે વિદ્યુત સ્થિતિમાન આનું કહી દઈએ છીએ, વિદ્યુત સ્થિતિમાન વી ઝીરો છે બરાબર છે, અને અહીંયા બી આપણે લખી શકીએ ક્યુ બાય એ ઇન્ટુ એપ્સિલોન ઝીરો. તો કેપેસિટરનું કેપેસિટન્સ સી ઝીરો બરાબર ક્યુ બાય વી ઝીરો. તો વી ઝીરો આપણે મેળવવા પડશે ને, વી ઝીરો બરાબર ઈ ઝીરો ઇન્ટુ ડી. ઈ ઝીરો તમારી પાસે ક્યુ બાય એ એપ્સિલોન ઝીરો ઇન્ટુ ડી મૂકી દો, ક્યુ બાય ક્યુ ડી એ એપ્સિલોન ઝીરો, ક્યુ ક્યુ કેન્સલ, એપ્સિલોન ઝીરો એ બાય ડી. આગળનું મેળવું એ જ સૂત્ર છે જેની પણ આપણે ચર્ચા કરવી પડે. શૂન્ય અવકાશ હોય ત્યારે આપણને આવું મેળવું. હવે આપણને કહેવામાં આવ્યું છે એની વચ્ચે સંપૂર્ણ ડાયઇલેક્ટ્રિક ભરી દેવામાં આવે, બે પ્લેટ વચ્ચે સંપૂર્ણ ડાય ઇલેક્ટ્રિક ભરી દેવામાં આવે તો ડાય ઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થવાથી પ્રેરિત વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઇનસ સિગ્મા બી. શું કહેવામાં આવ્યું સમજાય છે, બે પ્લેટની વચ્ચે આકૃતિની જરૂર નથી સમજવા માટે દોરું છું, આ બે પ્લેટ હતી બરાબર છે આપણી પ્લસ માઇનસ, આ પ્લસ સિગ્મા માઇનસ સિગ્મા. હવે એની વચ્ચે સંપૂર્ણ શું ભરી દેવામાં આવ્યું આ રીતે ડાયઇલેક્ટ્રિક, તો આ શું ભરી દેવામાં આવ્યું, ડાય ઇલેક્ટ્રિક. જેવું ડાયઇલેક્ટ્રિક ભરવામાં આવ્યું તો આપણે ભણી ગયા છીએ બરાબર છે, એનું ધ્રુવ પોલેરાઇઝેશન ધ્રુવીભવન થાય, ધ્રુવીભવન થવાથી બરાબર છે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઋણ વિદ્યુત ભાર અને દિશામાં ધન વિદ્યુત ભાર. તો આ થઈ જાય માઇનસ સિગ્મા બી અને આ થઈ જાય પ્લસ સિગ્મા બી, એટલે પ્રેરિત વિદ્યુત ભાર પ્લસ ઓર માઇનસ સિગ્મા બી. બે પ્લેટ વચ્ચે શું ભરવામાં આવ્યું, સંપૂર્ણ ડાયઇલેક્ટ્રિક ભરી દેવામાં આવ્યું, તો ધ્રુવીભવન થવાથી પ્રેરિત વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઇનસ સિગ્મા પી થશે. આથી બે પ્લેટ વચ્ચે, બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ઈ ઝીરો માઇનસ ઈપી પ્રેરિત વિદ્યુત ભાર. આપણે ભણી ગયા છીએ, મેં તમને ત્યારે બી સમજાવ્યું હતું કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે ઉદાહરણ લીધું હતું અગાઉના લેક્ચરમાં,
માં ઘટાડો થાય કેવી રીતે? તો જે મૂળ હોય બરાબર છે એના કરતા પ્રેરિત એના કરતા ઓછું હોય બરાબર, તો ઘટાડો ડાયલેક્ટ્રિક હોવાથી ઘટાડો થવાથી બરાબર. એટલે હંમેશા યાદ રાખશો આ કન્સેપ્ટ, ડાયલેક્ટ્રિક મૂકવામાં આવે કેપેસિટન્સની અંદર, કેપેસિટરની અંદર, તો વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય અને કેપેસિટન્સમાં હંમેશા વધારો થાય. વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો અને કેપેસિટન્સમાં વધારો. તો મૂળ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન ઝીરો, આને કે સિગ્મા પી અપોન એપ્સિલોન ઝીરો. તો સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન ઝીરો. તો વિદ્યુત સ્થિતિમાન વી બરાબર ઈ ઇન્ટુ ડી, સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન ઝીરો ઇન્ટુ ડી. તો રેખીય ડાય ઇલેક્ટ્રિક માટે સિગ્મા પી એ સિગ્માના સમપ્રમાણમાં હોય છે. બહુ ચર્ચાની જાજીની આપીએ, પી ચલે છે એ આપણે ભણી ગયા છીએ, પોલેરાઇઝેશન એ તીવ્રતાના સમપ્રમાણમાં ચલે છે, વિદ્યુત ભાર સિગ્મા પીના પણ સમપ્રમાણમાં. તો સિગ્મા પી એ સિગ્માના સમપ્રમાણમાં, તેથી સિગ્મા પી માઇનસ સિગ્મા માઇનસ સિગ્મા પી એ પણ સિગ્માના હું કહી શકીએ સમપ્રમાણમાં છે. તો સિગ્મા માઇનસ સિગ્મા પી ચલે છે સિગ્મા, સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા અપોન કે, જ્યાં કે બરાબર ડાયલેક્ટ્રિક અચળાંક બરાબર છે. તો આ કે જે છે એ ધ્યાનમાં રાખશો, વન અપોન કે, વન અપોન કે, કારણ કે ક્ષેત્રની અંદર હંમેશા ઘટાડો થાય. ક્ષેત્રની અંદર ઘટાડો તમારે સમજવો હોય તો આપણે ભેળા ઈ ઝીરો બરાબર સિગ્મા અપોન એપ્સિલોન ઝીરો, અને ઈ બરાબર તમારી પાસે સૂત્ર છે સિગ્મા માઇનસ સિગ્મા ઝીરો અપોન એપ્સિલોન ઝીરો. તો સિગ્મા માઇનસ સિગ્મા એ સિગ્માના કેવા પ્રમાણમાં, તેની અહીંયા કિંમત મૂકી દઈએ તો થઈ જાય સિગ્મા અપોન કે ઇન્ટુ એપ્સિલોન. તો સિગ્મા અપોન એપ્સિલોન ઝીરો એટલે આપણે લખી શકીએ ઈ ઝીરો, તો થઈ જાય ઈ ઝીરો બાય કે. ખૂબ અગત્યનું સૂત્ર ધ્યાનમાં રાખશો, વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય અને કેપેસિટન્સ જે છે એ કેટલા ગણો થાય, કે ગણો થાય. તો ઈ બરાબર ઈ ઝીરો બાય કે, સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા અપોન કે. તો આ જે કિંમત છે બરાબર છે એ આપણે અહીંયા સમીકરણ એકની અંદર મૂકવામાં આવે, તો સમીકરણ એક પરથી આપણે લખી શકીએ વી બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી સિગ્મા અપોન કે એપ્સિલોન ઝીરો ઇન્ટુ ડી, અને સિગ્માની જગ્યાએ લખી શકીએ ક્યુ બાય એ, તો કે એપ્સિલોન ઝીરો ઇન્ટુ ડી વિદ્યુત સ્થિતિમાન. તો કેપેસિટન્સ સી બરાબર ક્યુ બાય વી ક્યુ અપોન એ ક્યુ ડી, ને છેદનો છેદ એ કે એપ્સિલોન ઝીરો, અંશમાં આવી જાય ક્યુ ક્યુ કેન્સલ, એપ્સિલોન ઝીરો એ બાય ડી ઇન્ટુ કે, એપ્સિલોન ઝીરો એ બાય ડી ઇન્ટુ કે એટલે સી ઝીરો લખી શકીએ આપણે. તો થઈ જાય સી બરાબર કે ઇન્ટુ સી ઝીરો. તો આના આધારે હંમેશા ડાયલેક્ટ્રિક માધ્યમમાં બરાબર સોરી કેપેસિટરમાં ડાયલેક્ટ્રિક મૂકવામાં, તો કેપેસિટન્સ કેટલા ગણું થઈ જાય છે, કે ગણું, અને વિદ્યુત ક્ષેત્ર કેટલામાં ભાગનું થઈ જાય છે, તો કેમાં ભાગનું થઈ જાય છે. તો આના આધારે કહી શકીએ આપણે ડાયઇલેક્ટ્રિક માધ્યમમાં કેપેસિટરનું કેપેસિટન્સ એ શૂન્યાવકાશના માધ્યમમાં રહેલા કેપેસિટરના કેપેસિટન્સ કરતા કેટલા ગણું છે, કે ગણું છે. તો સી ઇઝ ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ સી ઝીરો, તથા આ એપ્સિલોન ઝીરો અને આ કે, કે ઇન્ટુ એપ્સિલોન ઝીરોને માધ્યમની પરમિટિવિટી અથવા પરાવૈદ્યુતાંક કહે છે, જેને એપ્સિલોન વડે. તો એપ્સિલોન બરાબર કે ઇન્ટુ એપ્સિલોન ઝીરો, કે એપ્સિલોન ઝીરોને માધ્યમની પરમિટી અથવા પરાવૈદ્યુતાંક. તો કે બરાબર એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરો, અહીંયા કે બરાબર સી બાય સી ઝીરો. તો આપણને ત્રણ રિલેશન મળે છે, સી બાય સી ઝીરો,
एप्सिलॉन बाय एप्सिलॉन जीरो अने ई जीरो बाय ई बराबर के कैपेसिटन्स में के गणो वधारो थाय अने विद्युत क्षेत्र में के मां भागनु थाय आज कंसेप्ट छे डाइइलेक्ट्रिक मुकवामा आवे बराबर छे तो कैपेसिटन्स के गणो थाय अने विद्युत क्षेत्र के मां भागनु थाय तो प्रश्न पूरो थई जाय समांतर प्लेट कैपेसिटर ना कैपेसिटन्स माटे डाइलेक्ट्रिक नी असर समझाओ अने डाइलेक्ट्रिक अचळांक नुं सूत्र मेळवो।